ભાઈ, આપણે પ્રત્યાંકન એકમ ને પહોંચ્યા ને, પ્રત્યાંકન આખું હમણાં ચાલી જશે, એટલે વ્યવસ્થિત ધ્યાન આપો. જાણે પ્રત્યાંકન અને ભાષાંતરણ જો આપણા શરીરની અંદર પ્રોટીન બનાવવું હોય, શું બનાવવું હોય, તો એના માટે બે જ પ્રોસેસ, પ્રત્યાંકન અને ભાષાંતર. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ પ્રોટીન તમારે અહીંયા નખ બનાવવા છે, કે પછી વાળ બનાવવા છે, કે ત્વચાનું શું બનાવવું છે, મેલેનિન બનાવવું છે, તો આ કોઈ પણ પ્રકારનું પ્રોટીન તમારા શરીરે બનાવવું હોય તો બે જ પ્રક્રિયા, પ્રત્યાંકન અને ભાષાંતર, એ સિવાય કોઈ નથી. ઉદાહરણ તરીકે ત્વચાનું મેલેનિન બનાવશું, જો બહુ ધૂપ પડે છે, શું પડે, તો ત્વચાના કોષોમાં ગયું અને એ ધૂપ, એના કિરણો ક્યાં જશે, કોષ કેન્દ્રમાં, અને કોષ કેન્દ્રમાં શું છે, ડીએનએ છે. હવે આ ડીએનએ નો ચોક્કસ ટુકડો, કે જેમાં એક ચોક્કસ ક્રમ આવેલો હોય, એ ક્રમ એવો છે કે જે કયું પ્રોટીન બનાવી શકે, મેલેનિન, પણ એમનેમ નહીં બને. આ ડીએનએ શું બનાવવું પડશે, એમઆરએનએ બનાવવું પડશે. એ એમઆરએનએ ક્યાં જશે, કોષરસમાં, અને ત્યાંને વાંચીને ત્યાં શું બનવાનું છે, બોલો તો, પ્રોટીન બનશે. તો જોવો જોઈએ, ડીએનએ ને વાંચી, આ ડીએનએ ની બેવડી શૃંખલા માં રચના છે, બેવડી ગુણધર્મ, એને વાંચીને શું બન્યું, એમઆરએનએ, શું બન્યું, અહીંયા વંચાતો છે ને, કેમ વચ્ચે હમણાં જોશું, અને આ સરસ મજાનો એમઆરએનએ બની ગયો. એટલે આ એમઆરએનએ, આ એમઆરએનએ બની ગયો, એ પ્રક્રિયાને શું કહેવાય, પ્રત્યાંકન કહેવાય. શું કહેવાય, પ્રત્યાંકન, હે ને. અને એમઆરએનએ ને વાંચીને શું બનાવવાનું છે, પ્રોટીન, આને શું કહેવાય, ભાષાંતરણ. કારણ છે એનું, અહીંયા ભાષાંતરણ થાય છે અને અહીંયા પ્રત્યાંકન થાય છે, ઉપર ગોઠવાતું જાય છે, હમણાં જોશું આપણે. તો ત્રણ સ્ટેપની અંદર બંને પ્રક્રિયાઓ ડિવાઈડેડ છે. પ્રત્યાંકનના ત્રણ સ્ટેપ છે, પ્રારંભન, બોલો તો શું, પછી વિસ્તરણ અને સમાપન. આ જ રીતના ભાષાંતરણના પણ પ્રારંભન, વિસ્તરણ અને સમાપન. હવે ઘણી વખત વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન થઈ જાય, પ્રારંભન ભેગું થઈ જાય, કોનું, પ્રત્યાંકનનું ભાષાંતરણ, વિસ્તરણ પણ ભેગું થઈ જાય, પણ ભેગું નહીં થવું જોઈએ. તમને એ ખબર પડવી જોઈએ કે ભાઈ ડીએનએ ને વાંચી અને એમઆરએનએ બનાવવાનું, શું બનાવવાનું, તો સીધી વસ્તુ છે કે એનું પ્રારંભન અલગ હશે. એમઆરએનએ ને વાંચીને પ્રોટીન બનાવવાનું છે તો એનું પ્રારંભન અલગ, ખાલી નામ છે, તબક્કા તો તબક્કા, શરૂઆત, હું કહું શરૂઆત, તો શરૂઆત તો કોઈ પણ વાંચવાની શરૂઆત પણ થઈ શકે, કઈ બીજ વાવવાની પણ શરૂઆત તો શરૂઆત હોય ને, ખાલી નામ સરખા છે, એની અંદર પછી પ્રક્રિયા તો અલગ જ આવશે. તો જો પેલા તમને ખબર પડી કે આપણે જે પ્રક્રિયા ભણવા જઈ રહ્યા છીએ એ શું છે, શરીરમાં શું બનાવવું હોય, પ્રોટીન. આ જ રીતના તમે કઈ ખાધું, ઉદાહરણ તરીકે તમે શેરડીનો રસ પીધો, શુગર કેન, શેરડીનો રસ, એમાં હોય સુક્રોઝ, શું હોય, તો સુક્રોઝ ને પાચન કરવા માટે ઉત્સેચક લાગે, જેનું નામ છે સુક્રેઝ. શું નામ છે, તો સુક્રેઝ એક ઉત્સેચક છે. ઉત્સેચક બધા પ્રોટીન ના બનેલો, બોલો કે ના. અને તમારા શરીરે સુક્રેઝ બનાવવું હોય તો કઈ મેથડ અપનાવી પડશે, પ્રત્યાંકન અને ભાષાંતર, ખબર પડી. એટલે તમે જેવો શેરડીનો રસ પીવો, એટલે તમારા આંતરડાના કોષો તાત્કાલિક એના ડીએનએ માં સિગ્નલ જાય, હે, ધ્યાન આપો, એ સિગ્નલ થી શું બને, મેસેન્જર આરએનએ, બોલો ને, સંદેશ લઈ જાય, એટલે એમઆરએનએ, અને એમઆરએનએ ને વાંચીને તરત શું બને, એ પ્રોટીન બીજું કોઈ ન હોય, કોણ હોય, સુક્રેઝ, જે કોને પાચન કરે, સુક્રોઝ, અને સુક્રોઝ ને પાચન કરો તો ગ્લુકોઝ, તો ફ્રુક્ટોઝ પણ, ખબર કે. ચાલો, આ પ્રોસેસ ખબર પડી. હવે આપણે એનિમેટેડ વિડીયો જોઈએ, એટલે એના આધારે તમને ઘણી ખબર પડશે. જો આ છોકરી ઉદાહરણ તરીકે કઈ ખાઈ રહી છે ને, આનું આતરડું છે, કઈ ખાય છે, તો આ એના જે ખોરાકના બધા કણો છે ક્યાં ગયા, પાચન તંત્ર, આતરડામાં. ઉદાહરણ તરીકે ચાલો, એ ખાતી હતી, એમાં લિપિડ છે, શું છે, લિપિડ, એટલે ચરબી, એને તોડવું હોય તો શું બનાવવું પડે, લાઇપેઝ. લાઇપેઝ શું છે, ઉત્સેચક. ઉત્સેચક કેના બનેલા, અને એ પ્રોટીન બનાવવું હોય તો આતરડાના કોષોમાં કઈ પ્રક્રિયા થઈ, આતરડાના કોષો છે આ બધા, એમાં આ તો ખાવાનું છે,
એમાં કઈ પ્રક્રિયા થવી જોઈએ? પ્રત્યાંકન અને ભાષાંતર. તો જો And where are the instructions to manufacture these and all the different types of proteins we need to stay alive? પેલા તો યાતરડાના કોષો હતા. જો એ આંતરડાના કોષો છે, હે ને? આ એ કોષમાં ઘૂસી ગયા. આ કોષરસ છે, શું છે? અને આ કોષકેન્દ્ર પટલ છે. આમાં છિદ્ર એટલે શું કહેવાય? કોષકેન્દ્ર પટલ છિદ્ર. જોજો, એમાં હવે અંદર ગયા. કોષકેન્દ્રમાં ડીએનએ હોય કે નહીં? અને આ ડીએનએ માં ચોક્કસ ટુકડો કે જે પ્રોટીન બનાવી શકે એને શું કહેવાય? જનીન કહેવાય. શું કહેવાય? જનીન. કે જે એમઆરએનએ બનાવી શકે. આમાં હોય પ્રમોટર અને ટર્મિનેટર, પ્રારંભક વિસ્તાર અને સમાપક વિસ્તાર. કયો? કેમ કે આ ડીએનએ ને વાંચી અને સરસ મજાનો શું બનાવવાનો છે? એમઆરએનએ. શું બનાવવાનો? તો બનાવો તો છે, પણ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? તો ક્યાંયથી. પ્રક્રિયાને પ્રમોટ કરે છે એટલે એને કીધું પ્રારંભક વિસ્તાર, એટલે સમાપક. જો એમઆરએનએ માં આપણે ડીએનએ માં શું બનશે? પ્રોટીન. આને કહેવાય જનીન અભિવ્યક્તિ. બોલો તો શું કહેવાય? જનીન અભિવ્યક્તિ. એટલે ડીએનએ માંથી પ્રોટીન બનો, પણ એ બે પ્રક્રિયામાં ડિવાઈડેડ છે. પહેલું પ્રત્યાંકન, બીજું પ્રત્યાંકનમાં શું બનશે? એમઆરએનએ બનશે. ડીએનએ ને વાંચીને એમઆરએનએ. ભાષાંતરણમાં પ્રોટીન. જો ડીએનએ ને વાંચીએ ભાઈ, શું કરીએ છે? ડીએનએ ને વાંચીએ છે, સરસ મજાનું શું બનશે? એમઆરએનએ. અને આ એમઆરએનએ ને વાંચી શું બનશે? પ્રોટીન. આને હમણાં આપણે વિસ્તૃતમાં જોવાનું છે ને. ચાલો પહેલા આપણે શું જોઈએ? આ બાજુ જે હતું ને, તે શું હતું? આ બાજુ પ્રત્યાંકન, આ બાજુ શું હતું? ભાષાંતર. ભાષાંતરણ પછી જોશું, પેલા પ્રત્યાંકન ને સમજવું. એમાં ત્રણ ચરણો છે. બોલો કયા ત્રણ ચરણો? બોર્ડમાં પ્રારંભન, વિસ્તરણ એટલે લંબાવવું, અને સમાપન એટલે પૂરું થવું. જો પેલું સ્ટેપ પ્રારંભન. પ્રારંભનમાં શું થાય? પેલા મને જવાબ આપો કે કોને વાંચીને શું બનાવવાનું છે? એમઆરએનએ. તો બહુલીકરણ એમઆરએનએ નું થયું કે ડીએનએ નું? એમઆરએનએ થયું ને. ડીએનએ ખાલી વંચાયો ને, બહેનો પણ બહુલીકરણ બનવું એમઆરએનએ. તો અહીંયા જે ઉત્સેચક લાગે ને શું કહેવાય? બહુલીકરણ. ઇંગ્લિશમાં પોલિમરાઇઝેશન કહેવાય. બોલો, પોલિમરાઇઝેશન કરે ને પોલિમરાઇઝ કહેવાય. શું કહેવાય? તો અહીંયા કયો ઉત્સેચક લાગશે? ડીએનએ પોલિમરાઇઝ કે આરએનએ પોલિમરાઇઝ? આરએનએ પોલિમરાઇઝ. આરએનએ બનાવવાનો છે ડીએનએ થોડો. તો ડીએનએ ડિપેન્ડેન્ટ આરએનએ પોલિમરાઇઝ. ડીએનએ ને વાંચીને શું બનાવવાનું છે? યસ. જોજો, હમણાં ડીએનએ ને વાંચવા માટે આવશે આરએનએ પોલિમરાઇઝ. આવ્યો? આ ઉત્સેચક છે. કોણ છે? એ ડીએનએ ને વાંચવા વાંચવા આવશે. કીધું ને, પ્રારંભન, વિસ્તરણ, સમાપન. પ્રત્યાંકન ત્રણ પ્રક્રિયામાં ડિવાઈડ. હવે અહીંયા પ્રમોટર છે. તો ત્યાં કોણ બેસી ગયો? આરએનએ. આરએનએ પોલિમરેઝ છે ઉત્સેચક. ક્યાં બેસી ગયો? ડીએનએ ના કયા વિસ્તારમાં? પ્રમોટર. અચ્છા, શા માટે ભાઈ? તો પ્રક્રિયા ચાલુ કરવાની છે. હવે આરએનએ પોલિમરેઝ પાસે એક કારક હોય જેનું નામ છે સિગ્મા કારક. બોલો તો અહીંયા ધ્યાન. આ આરએનએ પોલિમરેઝ ને ખબર નથી કે મારે ક્યાં બેસવાનું. કોને શું ખબર નથી કે ક્યાં બેસવું? તો એને મદદ કરે છે કોણ? સિગ્મા કારક. એટલે પ્રક્રિયાની શરૂઆત કોણે કરાવી? સિગ્મા કારક. એટલા માટે એને કહેવાય પ્રારંભિક કારક. શું કહેવાય? જો સિગ્મા કારક બેસી ગયો, એના કારણે આરએનએ પોલિમરેઝ ક્યાં બેસી જશે? અહીંયા સિગ્મા કારક દર્શાવ્યો નથી હે તમને, એનસીઆરટીમાં. ચાલો આને કહેવાય પ્રારંભન. આ પ્રક્રિયા શું કહેવાય? જો આ સિગ્મા કારક દેખાય છે, આરએનએ પોલિમરેઝ છે, કેના ઉપર બેઠો હશે? ડીએનએ ઉપર. હમણાં વચ્ચે હું કહું છું બધું, અત્યારે ધ્યાન આપો આ વિડીયો સાથે. હવે અહીંયા અહીંયા આરએનએ પોલિમરેઝ બેસી ગયા, પછી આમ લંબાતો જશે, ડીએનએ ને વાંચતો જશે, વાંચતો જશે એટલે શું બનશે? એમઆરએનએ. જોજો, પેલા તો ડીએનએ ખોલી કાઢશે ને, આ એટલે એક એક ન્યુક્લિઓટાઇડ જોડાતા જશે. હવે આપણે ખબર છે
ત્રણ થી પાંચ વાંચવાનું હોય, બોલો કોને વાંચવાનું હોય? અચ્છા, ત્રણ થી પાંચ વાંચે તો નવું કઈ બને? પાંચ થી ત્રણ. તો આ ત્રણ થી પાંચ છે તો ડીએનએ, આપણે ડીએનએ ત્રણ થી પાંચ છે તો એમાં એને કયો? પાંચ થી ત્રણ. અને કોમ્પ્લિમેન્ટરી જોજો, હમણાં દેખાડશે શું કરે. ફોર એક્ઝામ્પલ આ ડીએનએ છે ને, ડીએનએ ઉપર થાયમિન હોય, સામે એમઆરએનએ ઉપર શું આવે? અહીંયા ગ્વાનિન છે, સામે એડિનિન છે, સામે થાયમિન નહીં હોવો જોઈએ, નહીં હોવો જોઈએ, શું બને છે? અને આરએનએમ કોઈ જોઈએ થાયમિન હોય ના, થાયમિન જગ્યાએ કોણ હોય? તો એડિનિન અહીંયા છે, તેને વાંચીને થાયમિન મુકાય નહીં, શું મુકાય? યુરેસ. ખબર પડી. અને આ થોડા જેવા શું છે, ન્યુક્લિઓટાઇડ છે, આ ડીએનએ ને વંચાતો જાય છે, કોણ બનતો જાય છે? આને કેવો? વિસ્તરણ. વિસ્તરણ થયું ને, લંબાયો. ચાલો, આ એમઆરએનએ લંબાયો એકદમ, એટલે વિસ્તરણ. અને હવે કરવાનું છે સમાપન. બોલો તો શું કરવાનું છે? તો સમાપન ની અંદર જોવો ભાઈ, પ્રક્રિયાને ચાલુ કરવાનો કોણ હતો આ ત્રણ માંથી? પેલા તમે કોણ ત્રણ દેખાય તમને? અહીંયા આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે? તો કોની સાથે આપણે વાર્તા પતાવી પડશે? કોને ના પાડવી પડશે? આરએનએ પોલિમરેઝ ને કેવું પડશે, ભાઈ બંધ કર, હવે તારું કામ થઈ ગયું, મસ્ત મજાનો એમઆરએનએ બની ગયો. અને રો ફેક્ટર આવશે, બોલો કયો કારક? રો કારક આવીને આને ના પાડી દેશે. ડીએનએ અલગ, આરએનએ પોલિમરેઝ અલગ, અલગ અને એમઆરએનએ. જો છેલ્લે આવ્યો રો કારક છે ને, બોલો કોની સાથે ચોંટે છે? અરે રો કારક કોની સાથે જોડાયેલો છે? આરએનએ પોલિમરેઝ સાથે. આરએનએ સાથે નહીં, ડીએનએ સાથે નહીં, કોની સાથે? ચાલો, આને કહેવાય સમાપન. સરસ મજાનો શું બની ગયો આપણો? આને કહેવાય પ્રત્યંકન. શું કહેવાય? પ્રત્યંકન થયું ને, ન્યુક્લિઓટાઇડ ઉપર કોણ ગોઠવાતું ગયું? બીજો ન્યુક્લિઓટાઇડ. આ ન્યુક્લિઓટાઇડ ડીએનએ, એના ઉપર કોણ? આર એમઆરએનએ બનતો ગયો ને. આને શું કહેવાય બોલો તો? પ્રત્યંકન. હવે પ્રત્યંકન તમને જે અભ્યાસક્રમમાં આપ્યું આદિ કોષ કેન્દ્રનું, કેનું છે? આપણે જોવાનું છે સુકોષ કેન્દ્રીઓનું પશ્વ પ્રત્યંકન. પશ્વ પ્રત્યંકન હવે તમને આપ્યું છે, જો આ શું છે પશ્વ પ્રત્યંકન. પશ્વ પ્રત્યંકન એટલે શું? પેલા પ્રત્યંકન એકદમ ક્લિયર થયું, સાવ પરફેક્ટ. હવે જેનું પશ્વ પ્રત્યંકન એટલે શું? પેલા તો પ્રત્યંકન નું રિઝલ્ટ શું બન્યું બોલો? હવે આ એમઆરએનએ માં એક અહીંયા ટોપી પહેરાવી પડે, જેને સર સાચે જેવું કહેવાય ટોપી. સેવન મિથાઇલ ગ્વાનોસાઇન. ગ્વાનોસાઇન એટલે ગ્વાનિન હોતા રિબોસર કરા, બોલો તો. અને સાતમા કાર્બન ઉપર મિથાઇલ એટલે રસાયણ નું નામ શું બન્યું? સેવન મિથાઇલ ગ્વાનોસાઇન. એક વાર બોલો હજી. એની ટોપી પહેરાવાની છે ક્યાં? અહી. અને પછી પૂંછડી લગાવવાની છે એડિનિન ની. કેની? 200-300 એડિનિન ચોંટાડી દેવાનું. એટલા માટે એમ કહેવાય પોલી એડિનાઇલેશન. બોલો શું કહેવાય? આ ખબર પડી. આ બીજી ઘટના, પેલી ઘટના બોલો તો, ટોપી લગાવી. બીજી ઘટના એડિનિન ચોંટાડવાનું, પૂંછડી લગાવી. યસ, પૂંછડી ટેલિંગ કહેવાય ઇંગ્લિશમાં. પછી અહીંયા અમુક કામનો સિક્વન્સ, અમુક નકામો સિક્વન્સ હોય. જો આ કામનો સિક્વન્સ છે, આ યલો નકામો. આને કહેવાય એક્ઝોન, આને કહેવાય ઇન્ટ્રોન. બોલો તો કામના સિક્વન્સ ને એક્ઝોન, નકામા સિક્વન્સ ને ઇન્ટ્રોન્સ. હે ને, ઇન્ટ્રોન એટલે ઇન્ટરફિયર કરે છે, એક્ઝોન એટલે અભિવ્યક્ત થાય છે, એક્સપ્રેસ થાય છે. તો ઇન્ટ્રોન ને હટાવવા પડે, જેને કહેવાય સ્પ્લિસિંગ. શું શું કહેવાય? સ્પ્લિસિંગ. તો નોન કોડિંગ ને ઇન્ટ્રોન કહેવાય, એને હટાવવાના છે. જો આ નોન કોડિંગ ને આપણે હટાવવા પડશે ને. એક ટોપી લગાવી, એક પૂંછડી લગાવી, અને એક આને હટાવ્યા, એટલે ત્રીજું ચરણ શું થયું? સ્પ્લિસિંગ. શું કહેવાય ને? સ્પ્લિસિંગ. સ્પ્લાઇસિયોસોમ હોય ને. ચાલો, આ ખબર પડી.